તો ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ યથાવત છે. સતત ત્રીજા દિવસે પ્રજ્ઞામાં ઝાલાને નજર કેદ કરવામાં આવ્યા. પુરુષોત્તમ રૂપાલાને હટાવશો તો આંદોલન પૂરું થશે તેવું પ્રજ્ઞામાં ઝાલાનું કહેવું છે. રૂપાલાના બદલે અન્ય પાટીદારને સમર્થન આપીશું. પાટીદાર કે રાજકીય પાર્ટી સામે ક્ષત્રિય સમાજનો વિરોધ નથી, માત્ર આ વ્યક્તિગત વિરોધ છે તેવું કહેવામાં આવ્યું. જો તમે હજી પણ વિચારો, હજી પણ સમજી જાઓ તો પછી બધાનું રહી જશે. ખોટું રાજકારણ બીજું છે એ નહીં આવે. હું નામ નથી દેતી, હું મને પોતાને ટેન્શન છે કે જો બીજેપીની હાર થશે અને બીજા કોઈની જીત થશે તો પ્રોબ્લેમ થશે. તો મહેરબાની કરીને મોદીજી, રામરાજ આવ્યું છે તો રામરાજને રહેવા દો અને ગંદકીને કાઢો, નહીં તો ધીમે ધીમે સળગી રહ્યું છે અને વધારે સળગતા વાર નહીં લાગે. તો સળગી રહ્યું છે, વધુ સળગતા વાર નહીં લાગે. પ્રજ્ઞામાં જ્વાલાએ આ નિવેદન કર્યું છે. પાટીદાર કે રાજકીય પાર્ટી સામે ક્ષત્રિય સમાજનો વિરોધ છે જ નહીં, એટલે કે ભાજપનો વિરોધ નથી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ નથી, કોઈ જ્ઞાતિનો વિરોધ નથી, પરંતુ ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ સતત ક્ષત્રિય સમાજની રહી છે. કોઈએ ટિપ્પણી કરી છે એવી કે અગર રૂપાલા નહીં તો રૂપાલાની વાઇફ પણ ચાલશે એમ. નામ તો હું દેવા નથી માંગતી, પણ રૂપાલાની વાઇફ આવે તો આ તો ઓલું થયું કે હું આ નહીં ને પાછા થયા. તો રૂપાલા તો નથી જ જોતો, પણ એની વાઇફય નથી જતી, એના પરિવારમાંથી કોઈ નથી જોતું. હા, એનો સમાજમાંથી કોઈને પણ ઊભા કરશે તો અમને કંઈ વાંધો નથી. હજી પણ કહીએ છીએ બીજેપીથી અમને કંઈ વાંધો નથી.